જ્યાં સુધી ગુરુ ન સમજાવે, શ્રી વલ્લભ ન સમજાવે, ત્યાં સુધી અમારા જીવોને સમજ ક્યાંથી આવે? અમે તો અર્થો કરીશું તોય અમારી બુદ્ધિની રીતે કરીશું, ક્યાંક જુદા અર્થો કરી લઈશું, પણ આપ શ્રી કૃષ્ણ હાર્દવિદ છે. મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે શ્રી કૃષ્ણ હાર્દવિદ, ઠાકોરજીના હૃદયની જાણનારા શ્રી મહાપ્રભુજી. અમે કેવલ શબ્દોને સાંભળી શકીએ છીએ, પણ એ શબ્દો ઠાકોરજીએ શું કારણથી કહ્યા એ એમના હૃદયની જાણનારા તો હે વલ્લભ આપ છો. અને જ્યાં સુધી આપ ઠાકોરજીના હૃદયની અમને ન સમજાવો ત્યાં સુધી અમે કેમ સમજી શકવાના? એટલે દમલાજીએ કહ્યું, સુન્યો પર સમજ્યો ના. સમજ તો આપ આપો ત્યારે સમજ આવે, અમે કેવળ સાંભળી શકીએ છીએ. એક અર્થ એમ કર્યો કે મહાપ્રભુજી બરાબર જ્ઞાન ન થઈ જાય એટલે દીનતા બતાવે, કારણ કે આ માર્ગમાં બે વસ્તુ બહુ દુર્લભ છે, અને એ દુર્લભ બંને વાત શ્રી દમલાજી અહીંયા સમજાવી છે. એક સુન્યો ને સમજ્યો નહીં આટલું કહી અને દમલાજીએ દીનતા શીખવાડી કે ક્યારે પણ શ્રી વલ્લભ બરાબર ન થઈ શકે. આપની અધિકતા છે, વૈષ્ણવે દૈન્ય રાખે, અને જ્યારે ગુરુ કૃપા કરીને સમજાવે ત્યારે એ વાત સમજમાં આવે. આપણે આપણી બુદ્ધિથી અર્થઘટનો કરીએ કદાચ એ આશ્રય ઠાકોરજીનો કહેવાનો ના હોય. એટલે જ્યારે કોઈ પણ વાત હોય, કોઈ મહાન ભગવદીઓ પાસે, કોઈ મોટા વડીલ ભગવદીઓ પાસે, કોઈ ગુરુજન પાસે બેઠા હોઈએ, કોઈ વાત ચાલતી હોય, ત્યારે ક્યારે એમ નહીં કહેવું કે ના ના મને વધુ સમજાયું, ત્યારે તો એમ કહેવું આપ કૃપા કરીને સમજાવો તો સમજમાં આવે. બાકી અમે તો જીવ બુદ્ધિથી અર્થઘટન કરીશું. તો દમલાજી પહેલા દીનતા સમજાવી અને યહ માર્ગ હાંસી ખેલવે કો નહીં એમાં વિરહ સમજાવ્યો. આ બે દુર્લભ તત્વોનું દાન દમલાજી કરે છે. એક દીનતાનું દાન દમલાજી કરે અને બીજું વિરહનું દાન દમલાજી કરે છે. અને વિરહાનંદ રૂપ શ્રી વલ્લભ પોતે છે, અને વલ્લભનું દાન કરવાનું સામર્થ્ય કોઈનામાં હોય તે દમલાજીમાં છે. કારણ કે દામોદર ભક્ત વત્સ્યો, દમલાજી ના વશ શ્રી વલ્લભ છે, શ્રી સ્વામીજી છે, અને એટલા માટે દમલાજી કૃપા કરે ત્યારે જ સ્વામીજી આપણા ઉપર કૃપા કટાક્ષ કરતા હોય છે. અને એટલા માટે વલ્લભની કૃપા મેળવવા માટે દમલાજીની કૃપા થવી જોઈએ. તો સુન્યો પર સમજો નહીં ને કહી પોતાની દીનતા બતાવી હે શ્રી વલ્લભ આપ આજ્ઞા કરો ત્યારે અમને સમજમાં આવે. આમ કહી ઘણી વાર મહાપ્રભુજી ને દમલાજી બિરાજ્યા હોય એકાંતમાં, ત્યારે મહાપ્રભુજી ઘણી વાર દમલાજીને એમ કહે કે દમલા ભગવદ વાર્તા કરે કેટલા દિવસો થઈ ગયા, બહુ દિન વહે ગયે, કશું ભગવદ વાર્તા કરી થાય? ત્યારે મહાપ્રભુજી ને દમલાજી તો સદાય સાથે છે અને સદાય શાસ્ત્ર ચર્ચા કરે છે, પછી મહાપ્રભુજી એમ કેમ કહે છે કે ઘણા દિવસ થઈ ગયા ભગવદ વાર્તા કરે? ત્યારે હરિરાયજી ભાવ પ્રકાશમાં સમજાવે કે હમણાં આચાર્ય સ્વરૂપે મહાપ્રભુજી છે અને સેવક સ્વરૂપે દમલાજી છે, પણ આ તો ભૂતલની વાત છે. મહાપ્રભુજી તો સંકેત લીલાનો કરી રહ્યા છે કે લીલામાં મહાપ્રભુજી સ્વામીજી સ્વરૂપે છે અને શ્રી લલિતાજી સ્વરૂપે દમલાજી છે. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે અહીંયા આચાર્ય અને સેવક સ્વરૂપે તો ભગવત ચર્ચા શાસ્ત્ર ચર્ચા કરીએ છે, પણ બહુ સમય થઈ ગયો સ્વામીજી સ્વરૂપે અને લલિતાજી સ્વરૂપે ઠાકોરજીની રસ વાર્તા કર, ભગવત વાર્તા કર, અને એનો સંકેત કરી રહ્યા છે કે રસરૂપે વાર્તા નથી કરી એમ ચર્ચા કરી. આગળ બીજા પ્રસંગોમાં શ્રી ગોકલેશ પ્રભુ વર્ણન કરે છે કે ત્રણ વાર શ્રી ઠાકોરજી પાસે મહાપ્રભુજીએ માંગ્યું કે દમલા કી દેહ મેરે આગે ન છૂટે, દામોદરદાસજીની દેહ મારી આગળ ન છૂટે એવી પ્રભુ કૃપા કરજો. કારણ પુષ્ટિ ભક્તિના ભાવનું સ્થાપન શ્રી મહાપ્રભુજીએ દમલાજીની ભીતર કર્યું છે, અને દમલાજીની ભીતર કર્યું છે એટલે મહાપ્રભુજી ઈચ્છે છે કે આ ભાવ સદાય માટે જ્યાં સુધી પુષ્ટિ માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દમલાજીની પણ સ્થિતિ છે. એટલે 10 જન્મનો અંતરાય કર્યો દમલાજી માટે,
दस जन्म कमलाजी ना कया कारण के ज्यां सुधी 500 वर्ष एम कहेवाय पुष्टि मार्ग की स्थिति એટલે જ્યાં સુધી પુષ્ટિ માર્ગ છે ત્યાં સુધી દમલાજી પણ આ માર્ગમાં છે કોઈ વ્યક્તિ તરીકે નહીં પણ અનેક વૈષ્ણવમાં પ્રભુ કરતા પણ મહાપ્રભુ વિશેષ છે એ ભાવ રૂપે દમલાજી આજે પણ અનેક દૈવી જીવોના હૃદયમાં આજે પણ વિદ્યમાન છે પ્રગટ સ્વરૂપે વિરાજમાન છે આ ભાવ દમલા છે કયો ભાવ કે જગન્નાથજી કરતા પણ મારા વલ્લભ મારા માટે વિશેષ એ ભાવરૂપ દમલાજીની પુષ્ટિ માર્ગમાં સદા સ્થિતિ રહેવા આમ જ્યારે કહ્યું ત્રણ વાર માંગ્યું તો કહ્યું આમ કેમ કહ્યું દમલાજીની સ્થિતિ કેમ કહી કારણ કે પુષ્ટિનો ભાવ દમલાજીના હૃદયમાં સ્થાપિત મહાપ્રભુજી તો પ્રશ્ન કર્યો તો કે ગુસાઈજીના હૃદયમાં કેમ સ્થાપિત ન કર્યો અને દમલાજીના હૃદયમાં સ્થાપિત કર્યો જો ગુસાઈજીના હૃદયમાં સ્થાપિત કરી દીધો હોત તો વલ્લભકુલમાં એમને માં માર્ગની સ્થિતિ રહે પણ ગુસાઈજીના હૃદયમાં સ્થિત ન કરતા દમલાજીના હૃદયમાં કેમ સ્થાપિત કરે ત્યારે ભાવ પ્રકાશ મારીદાજી સમજાવે કે મહાપ્રભુજીને ભક્તોનો માર્ગ પ્રગટ કરવો છે ઈશ્વર માર્ગ પ્રગટ નથી કર્યો જો ગુસાઈજીના હૃદયમાં સ્થાપિત કર્યો હોત તો આ માર્ગ ભગવદીઓનો ભક્તોનો માર્ગ ન કહેવાય ઈશ્વર માર્ગ કહેવાય કારણ કે ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ છે અને એમના હૃદયમાં જો સ્થિતિ રહે તો ઈશ્વર માર્ગ બની જાય પણ મહાપ્રભુજી ગુસાઈજીના હૃદયમાં સ્થાપિત ન કરતા દમલાજીના હૃદયમાં સ્થાપિત કરી અને ભક્તિનો માર્ગ બનાવ્યો ભક્તોનો માર્ગ બનાવ્યો અને એટલા માટે સ્વયં ગુસાઈજી પણ માર્ગની સ્થિતિ જાણવા માર્ગના ગ્રંથોનું રસ જાણવા ભાવ જાણવા માટે દમલાજી પાસે જઈ છે અને શ્રાદ્ધ કરાવીને કહ્યું મારી દક્ષિણા લાવ તો કે દક્ષિણામાં આપને શું જોઈએ છે તો કહ્યું કે મને મહાપ્રભુજીના ગ્રંથોનું દાન કરો અને ત્યારે દોઢ શ્લોક સિદ્ધાંત રહસ્યનો શ્રી દમલાજીએ ગુસાઈજીને શીખવા અને આ દોઢ શ્લોક એ સમગ્ર પુષ્ટિ સિદ્ધાંતના સાર રૂપ છે આ દોઢ શ્લોક નો વિસ્તાર જ સર્વ ગ્રંથો છે એટલે આ દોઢ શ્લોક શીખવાડી શ્રી દમલાજીએ ગુસાઈજીના હૃદયમાં મહાપ્રભુજીના સર્વ ગ્રંથોનું સ્થાપન કરી દીધું છે આમ ભાવ પ્રકાશમાં દમલાજીના માર્ગની વિશેષતા બતાવી વાર્તા પ્રસંગ ત્રણ એક વાર દમલાજી અને શ્રી ગુસાઈજી બિરાજ્યા છે અને દમલાજીને જોઈ ગુસાઈજીના મનમાં સહજ પ્રશ્ન જાગ્યો અને કહ્યું દમલાજી આપ શ્રી વલ્લભને શું કરીને જાણો છો અને ત્યારે દમલાજી એટલે કહ્યું કે આ દુનિયામાં સૌથી મોટા પુરુષોત્તમ કોઈ હોય તો એ જગન્નાથજી છે સૌથી મોટા ઈશ્વર જગન્નાથજી છે તો દમલાજી કહેવા લાગ્યા આપે પ્રશ્ન કર્યો કે હું વલ્લભને શું કરીને જાણું છું અને ત્યારે દમલાજી સામે પ્રશ્ન કરતા કહ્યું અને કહ્યું કે હું તો મહાપ્રભુજીને જગન્નાથજી કરતા પણ વિશેષ કરીને જાણું છું મોટા કરીને જાણું છું મારા મને પ્રભુ કરતા પણ મહાપ્રભુ મોટા છે ત્યારે સહજમાં જિજ્ઞાસા થઈ ગુસાઈજીને અને ગુસાઈજીએ કહ્યું કે દમલાજી આપ સર્વથી મોટા પ્રભુને કહો છો તો શ્રી વલ્લભને એમનાથી પણ મોટા કેમ કહો છો તમે ત્યારે દમલાજી સામે પ્રશ્ન કરતા કહ્યું બતાવો બાવા દાન બડો કે દાતા મોટું કોણ દાન કે દાતા કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકતું નથી એટલે કે કોઈ પણ વસ્તુ એ દાતાને આધીન છે કે દાન બનશે કે એનો અન્ય જગ્યાએ ઉપયોગ થશે એ સ્વયં વસ્તુ કોઈના જીવના પુણ્યનું યા ઉદ્ધારનું કારણ નથી બની શકે પણ એ વસ્તુનો વિનિયોગ એના ઉદ્ધારનું કારણ બને છે અને એટલા માટે શ્રીનાથજી બાવા એ દાન છે અને શ્રી મહાપ્રભુજી એ દાતા છે
અને એટલા માટે દાન કરતા હંમેશા દાતા મોટો હોય છે, કારણ કે દાતા એને જ્યાં જ્યારે આપવા માંગે ત્યારે એને આપી શકે છે, પણ દાન પોતે જઈ શકતું નથી. એમ પ્રભુ પોતે કોઈ જીવ પર કૃપા કરવા માટે સ્વતંત્ર જઈ શકતા નથી, એના સુધી પહોંચી શકતા નથી. જ્યાં સુધી શ્રી વલ્લભ રૂપ દાતા એ શ્રીજીને પધરાવે નહીં ત્યાં સુધી એ સ્વયં ન જઈ શકે. એટલા માટે મારા મને તો શ્રીનાથજી કરતા પણ મહાપ્રભુજી મોટા છે. શ્રીજી પ્રભુ છે અને વલ્લભ મહાપ્રભુ છે, કારણ કે ઠાકોરજી નું દાન શ્રી મહાપ્રભુજી સર્વને કર્યું છે. અહીંયા ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય એમ ગોપાલદાસજી કહે છે. અહીંયા સ્વતંત્ર ભક્તિ નથી, અહીંયા તો કૃપા દ્વારા ભક્તિની પ્રાપ્તિ થાય છે. અહીંયા તો ભાવનું દાન શ્રી વલ્લભ કરે છે, અહીંયા તો પ્રભુનું દાન શ્રી વલ્લભ કરે છે. અહીંયા સ્વતંત્ર પ્રભુ કૃપા કરતા નથી, પણ મહાપ્રભુજીની કૃપાથી પ્રભુ કૃપા કરે છે. અને એટલા માટે મારા મને દાન કરતા દાતા મોટા છે. અને એટલા માટે મલ્લભને અધિક કરીને જાણું છું. આવો એ દમલાજીનો ભાવ છે. અને એટલા માટે દમલાજી સમસ્ત પુષ્ટિ જીવો માટે વંદનીય છે, કારણ કે દમલાજી અને પ્રભુ મહાપ્રભુજીમાં, કારણ કે દમલાજીના રોમ રોમમાં શ્રી મહાપ્રભુજી વિદ્યમાન છે. અને એટલા માટે એક વાર કુમ્મનદાસજી ગોવિંદા શ્રી ગુસાઈજીની સાથે હસી ખેલ કરી રહ્યા હતા, હસી મજાક ચાલી રહ્યો. એટલામાં દમલાજી ત્યાં પધાર્યા. જોયું તો ગુસાઈજી સર્વની સાથે હસી ખેલ કરે છે. ત્યારે દમલાજી ત્યાં પધાર્યા અને આટલું બોલ્યા કે બાબા ये मार्ग ताप क्लेश को है, हंसी खेल को नहीं. अरे त्यारे गुसाई जी मौन थई गया. दमलाजी त्यांथी पधार्या त्यारे गुसाई जी बहु प्रसन्न थया अने कहूं के दमलाजी बहु कृपा करी के मने आम करीने टोक्या. कारण दमलाजी ए केवल कोई व्यक्ति नथी, दमलाजी ना रोम रोम मा श्री महाप्रभु जी विराजमान. અને ગુસાઈજી અહીંયા પોતે કહે છે કે આ શબ્દો દમલાજીએ નથી કહ્યા, પણ એમના હૃદયમાં બિરાજી સ્વયં મહાપ્રભુજીએ મને કહ્યા છે. કારણ કે એક ક્ષણ માટે પણ દમલાજીને શ્રી વલ્લભનું વિસ્મરણ થતું નથી. સખંડ અખંડ અને સતત શ્રી વલ્લભનો વાસ દમલાજીના હૃદયમાં છે. અને એટલા માટે દમલાજી જે બોલે છે એ દમલાજી તો માધ્યમ બને છે, પણ સ્વયં શ્રી વલ્લભ એમના મુખે કહી રહ્યા છે. આવો ભાવ શ્રી ગુસાઈજીએ બતાવ્યો. અને ભાવ પ્રકાશમાં તો ગરીરાયજી અલૌકિક વાત કરે છે. અલૌકિક વાત કરતા અલૌકિક ભાવ બતાવતા કહ્યું કે દમલાજી એ લલિતાજીનું સ્વરૂપ છે અને ગુસાઈજી એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે લીલા. અને ચંદ્રાવલીજી એ પરકીયા ભાવના ગોપીજનના સ્વામીજી છે. બે પ્રકારના ગોપીજન, એક સ્વકીયા બીજા પરકીયા. જે પ્રભુને જ પતિ માનીને રહેતા એ સ્વકીયા ગોપીજનો, અને બીજા જેમના અન્ય સ્થાન પર વિવાહ થઈ ગયા હતા પણ પ્રભુમાં જાર ભાવ રાખીને સ્નેહ રાખતા એ પરકીયા ગોપીજનો. તો એ પરકીયા ગોપીજનોના અધિષ્ઠાત્રી ચંદ્રાવલીજી. એટલે લલિતાજી એટલા માટે ચંદ્રાવલીજીને ટોક્યા, દમલાજી એટલે ગુસાઈજીને કહ્યું કે તમે તો પરકીયા ભાવના સ્વામીજી છો અને પરકીયા ભાવમાં તો અખંડ ચિત્ત કેવળ ઠાકોરજીમાં રહે છે અને સદા એમનો વિરહ બનેલો રહે છે, કારણ કે સંસાર છોડીને જઈ શકતા નથી, ઘર છોડીને જઈ શકતા નથી, અને પ્રભુમાં પરમ પ્રેમ ભાવ છે. આ પરકીયા ભાવ, અને પરકીયા ભાવમાં તો અખંડ વિરહાનલ પ્રગટેલો રહે, અખંડ ભગવદ વિરહ પ્રગટેલો રે. પછી તમે પ્રભુને ભૂલી અન્ય સાથે હાસી ખેલ કરો એ પરકીયા ભાવ માટે યોગ્ય ન કહેવાય. તો આમ કરી અલૌકિક ભાવ બતાવ્યો કે વિરહ એ જ આ માર્ગનું પરમ ફલ છે. પરમ ફલ આ માર્ગનું વિરહ છે. અને જો વિરહ રૂપી સંપત્તિ જો હૃદયમાં નથી તો એ ભક્ત નિષ્કંચન છે, ગરીબ છે. જો તમારા હૃદયમાં ભગવદ વિરહ નથી, આ માર્ગમાં સંયોગ કરતા પણ વિપ્રયોગની વિશેષતા છે, કારણ કે પરકીયાનો ભાવ છે. અને એટલા માટે અહીંયા આવો અલૌકિક ભાવ હરિરાયજી બતાવે.
અને બીજો ભાવ એ બતાવ્યો કે ગુસાઈજી એમ માને છે કે દમલાજી દમલાજી નથી પણ મહાપ્રભુજી એની અંદર બિરાજે છે અને એટલા માટે જ ગુસાઈજી દામોદર દાસજીને પોતાના ચરણસ્પર્શ કરવા ન દેતા. ચરણસ્પર્શ છે, તમે મારા ચરણસ્પર્શ કરો એ મારા માટે યોગ્ય નથી. આપ તો મહાપ્રભુજીના સેવક છો, આવો ભાવ રાખી ગુસાઈજી દમલાજીનો આદર રાખ. અને દમલાજી પણ આધી ગાદી દાબીને બિરાજતા, કારણ દમલાજી પણ ગુસાઈજીને મહાપ્રભુજીના પુત્ર જાણતા, એટલે અડધી ગાદી દાબીને બિરાજતા. બીજા પણ ભાવ બતાવે. આમ આવો લલિતાજીનો ભાવ દમલાજીનો છે, એટલે ગુસાઈજી દમલાજીમાં પણ સાક્ષાત વલ્લભને જુએ. અને એવો ભાવ બતાવ્યો કે જેમ દરિયાનું પાણી હોય સીધું પીઓ તો ખારું લાગે, પણ એ જ્યારે વરાળ બનીને આકાશમાં વાદળ બને અને વાદળ બનીને વરસે ત્યારે પરમ મધુરું લાગે. એમ સીધા મહાપ્રભુજીનો આસ્વાદ કરવા જઈએ, આપ તો લીલાના સાગર છો, કદાચ અમે આપનો આસ્વાદ ન કરી શકીએ, પણ એ જ વલ્લભ જ્યારે દમલાજી રૂપે વરસે છે ત્યારે વધારે મીઠા લાગે છે. મીઠા વલ્લભ મીઠા વલ્લભીનો, મીઠા વલ્લભ મીઠા વલ્લભીનો, મીઠા વલ્લભ મીઠા વલ્લભીનો, એથી મીઠા વલ્લભના પ્રિયા જો દમલાજી જોડ સખી નહીં જડે રેલો, દમલાજી જોડ સખી નહીં જડે રેલો. સુંદર સોહામણારેલો, સુંદર સોહામણારેલો, તત સુખી સ્નેહાનો સંધાન જો દમલાજી જોડ સખી નહીં જડેલો, દમલાજી જોડ સખી નહીં જડેલો.
રાજાજી તેના રોમ રોમમાં શ્રી મહાપ્રભુજી વિદ્યમાન છે. પિતાનું શ્રાદ્ધ હતું દામોદર દાસજી, શ્રી ભૂસાણજી એ શ્રાદ્ધ કરાવી દોઢ શ્લોક દક્ષિણામાં માંગ્યા. સર્વ ભાવ હૃદયારૂઢ થયો. દર ત્રણ દિવસે શ્રી મહાપ્રભુજી કમલાજીને દર્શન આપતા અને ત્રણ દિવસ થઈ જાય અને દર્શન ન થાય તો કમલાજીના પેટમાં ભારે દર્દ થયો. ત્રીજા દિવસે આવી શ્રી મહાપ્રભુજી દર્શન આપે. કારણ કે ત્રણ દિવસ એટલે ત્રણ સ્થાન રાસના છે અને રાસમાં એ યમુનાજી એ ગિરિરાજજી ને વૃંદાવન આ ત્રણેયના રાસના અનુભવ કરી અને જયારે એ ન થાય ત્યારે પેટમાં પીડા જાગે. આથી ગાદી દાબીને જયારે બિરાજતા દમલાજી અને કુસાણજી પણ એટલો આદર રાખતા. એકવાર શ્રી મહાપ્રભુજી પધાર્યા દમલાજી પાસે. એમ તો મહાપ્રભુજી લીલામાં પધારી ચુક્યા છે પણ દમલાજીને તો સદાય સાનિધ્ય છે. મહાપ્રભુજી પ્રગટ થયા અને દમલાજીને પ્રશ્ન કર્યો, દમલા તું ગુસાઈજી કો કહા તરીકે જાને, તો ગુસાઈજીને શું કરીને જાને છે? જયરાજ આપકે પુત્ર તરીકે જાણું, આપના પુત્ર છે એવો ભાવ રાખીને હું જાણું છું. ત્યારે મહાપ્રભુજી કહું, દમલા મેરે પુત્ર નહીં મેરો હી સ્વરૂપ કરકે જાન, મારા પુત્ર રૂપે ન જાણતા પણ મારા ને ગુસાઈજીમાં કોઈ ભેદ નથી, મારું જ સ્વરૂપ કરીને જાણ. અને એટલે જ આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી અને એમના બાળકો ને એક કરીને જાણીએ, એ જ મહાપ્રભુજીના સ્વરૂપનો વિસ્તાર કરીને જાણીએ. પણ મને ઘણી વાર એમ થાય કે વૈષ્ણવો તો વલ્લભ કુલને વલ્લભ રૂપે કરીને જાણે છે, પણ અમારા પક્ષે પણ વલ્લભ કુલ પક્ષે પણ એમ ચોક્કસ થવું જોઈએ કે દરેક વૈષ્ણવને અમે પણ દમલાજી સ્વરૂપે જોઈ શકીએ. તમે તો વલ્લભ સ્વરૂપે જુઓ છો, અમારો આદર રાખો છો, પણ અમારા પક્ષે ઘણી વાર કમી થઈ જાય, અમે વૈષ્ણવમાં દમલાજીને જોતા નથી. કારણ એમ થઈ જાય કારણ કે અમને એમ લાગે આ અમારા સેવક, આ અમારો સેવક, આ ફરાણના સેવક. જ્યારે અમે પણ એમ વિચારીશું ને કે આ બધા શ્રી મહાપ્રભુજીના સેવક છે પછી કોઈ ભેદ નહીં રહે. કારણ કે જ્યાં સુધી તમે કોઈ ઘરના કોઈ વ્યક્તિના કોઈ ગાદીના જ સેવક રહેશો ત્યાં સુધી વલ્લભના સેવક નહીં બની શકે, અને જ્યાં સુધી વલ્લભના સેવક નહીં બનો ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી તમને કેમ કહેશે કે યે માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો. ત્યાં સુધી દમલાજી પ્રગટ નહીં થાય, અને જ્યાં સુધી આપણી ભીતર દમલાજી પ્રાગટ્ય નહીં કરે ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ ફલિત કેમ થશે? શ્રી વલ્લભ જ્યારે પોતાના કરીને આપણને જાણે ત્યારે આ માર્ગ ફલિત થાય, પણ પોતાના કરીને ક્યારે જાણે? જ્યારે આપણી અંદર દમલાજીનું પ્રાગટ્ય થાય. અને દમલાજીનું પ્રાગટ્ય ક્યારે થાય? જ્યારે આપણે વલ્લભના સેવક બની જાય, શ્રી મહાપ્રભુજીના થઈએ જાય. અને જ્યાં સુધી આપણે મહાપ્રભુજીના નહીં થઈએ ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ ફલિત નહીં થઈ શકે, ત્યાં સુધી વલ્લભના નહીં થઈ શકીએ ત્યાં સુધી મહાપ્રભુજી કેમ કહેશે કે યે માર્ગ તેરે લીએ પ્રગટ કિયો. આમ જયારે આવી વાત કરી મહાપ્રભુજી કે મેરો હી સ્વરૂપ કરકે જાણ્યો, અને જયારે આ જ્ઞાન થયું ભેદ ગયું ત્યારે પછી દમલાજી નીચે બિરાજતા આગ્રહ કરીને ગુસાઈજીને ચરણસ્પર્શ કરતા. જયારે પણ આપણે ચરણસ્પર્શ કરીએ ને ત્યારે કોઈ બાલકના કે કોઈ ગાદીના કે કોઈ એના ચરણસ્પર્શ કોઈ વ્યક્તિના નહીં, ત્યારે તો એક જ ભાવ દરેક વૈષ્ણવની અંદર હોવો જોઈએ કે આ હું મહાપ્રભુજીના ચરણસ્પર્શ કરી રહ્યો છું. અને જયારે આવા ભાવથી કરશો ત્યારે કોઈ વ્યક્તિના આશીર્વાદ તમને નહીં લાગે, પછી તો સીધા મહાપ્રભુજીના આશીર્વાદ તમને લાગે. તમારે મહાપ્રભુજીના આશીર્વાદ લેવા હોય તો મહાપ્રભુજી જોઈને વંદન કરજો, તો મહાપ્રભુજીના આશીર્વાદ લાગશે. તો આમ ત્યારે દમલાજી આગ્રહ કરીને ચરણસ્પર્શ લેતા અને કરતા. આગળના પ્રસંગમાં જયારે ગુસાઈજીએ કહ્યું કે આ માર્ગ તો નિસંગતાનો છે, દમલાજીએ કહ્યું વિરહનો છે, દોઢ શ્લોક કરીને સમજાવ્યા. એક વાર છેલ્લે વાર્તા પ્રસંગમાં દસમા પ્રસંગમાં
श्री महाप्रभु जी सुंदर शिला पासे गिरिराज जी नी तरेटी नी सामे तमे जारे जाओ उखारविन नी सामे महाप्रभु जी ना बैठक जी छे। तमे जो जतिपुरा जाओ गिरिराज जी दूध चढ़ावा सामे ज बैठक जी छे। ए केवाय सुंदर शिला ना बैठक जी। त्या दमला जी नी गोद मां मस्तक राखी महाप्रभु जी पोढेला छे અને પડેલા છે અને એ સમયે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીનું મંદિર હતું અને એ સમયે શ્રીનાથજી બાબા છુમ 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 કરતા કરતા શ્રીનાથજીના મંદિરમાંથી શ્રીનાથજી બહાર પધારી હવે ગિરિરાજજીની નીચે ઉતરી રહ્યા છે અને મહાપ્રભુજી સામે જોઈ કોઈ વાત કહેવા માટે ઉતાવળા ઉતાવળા મહાપ્રભુજી તરફ આવી રહ્યા છે અને દબલાજીની ગોદમાં શ્રી વલ્લભ પડ્યા છે। दबला जी ने थयुं के आपना नुपुर नो ध्वनि आवी रह्यो छे अने निकट आवशे श्रीनाथ जी तो ए ध्वनि थी मारा महाप्रभु जी जागी जशे अने हुं महाप्रभु जी नो सेवक छुं। मारे पहला श्री वल्लभ ना सुख नो विचार करवो जोईए कारण के मने श्रीजी नो परिचय करावनारा तो महाप्रभु जी छे। अमे क्या ठाकुर जी ने जाणनारा आ प्रभु छे ए ज्यारे महाप्रभु ए आंगळी करी त्यारे तो समझ मां आवे। अने हमणा હું ઠાકોરજીની સેવામાં નથી, હમણાં હું મહાપ્રભુજીની સેવામાં છું અને જેની સેવામાં હોઈએ એના સુખનો વિચાર કરવો એ સેવકનો ધર્મ છે। અને આ વિચાર કરી દમલાજીએ ઊંચો હાથ કર્યો અને ઈશારો કરતા કહ્યું કે ત્યાં જ ઉભા રહી જાઓ અને ઠાકોરજી એકદમ ઉભા રહી ગયા। જો પ્રભુ પણ મહાપ્રભુના સેવકોની પણ કાની રાખે છે એવું નહીં માનવું કે ઠાકોરજી કેવલ વલ્લભનું જ સાંભળે, ઠાકોરજી વલ્લભના સેવકોનું સાંભળે છે। જ્યારે વલ્લભીએ બનીએ આ વાર્તા સાહિત્ય કઈ યાત્રા છે તો કે વૈષ્ણવમાંથી વલ્લભીએ બનવાની યાત્રા એ 84 વૈષ્ણવની યાત્રા છે। બસ આ શ્રીજી શ્રીજી કરતા 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 વલ્લભ વલ્લભ મુખમાંથી નીકળવા લાગે ત્યારે સમજો કે તમને પણ ઠાકોરજીએ કહી દીધું, મહાપ્રભુજીએ કહી દીધું કે યે માર્ગ મેને તેરે લીએ પ્રગટ કિયો। ત્યારે તમે પણ અમલા સુધીની યાત્રામાં પહોંચી જશો, અમલ બની જશો। તો બસ આ યાત્રા વૈષ્ણવ 84 વૈષ્ણવની એ જ છે કે પહેલા દિવસે તમે બેઠા ત્યારે વૈષ્ણવ બનીને બેઠા હતા, છેલ્લે દિવસે જશો ત્યારે વલ્લભીએ બનીને જશો। આ જ કથાનું પરમ ફળ છે। અને એટલા માટે અહીંયા જ્યારે રોક્યા તો ઠાકોરજી રોકાઈ ગયા દૂર ઉપર પર્વત પર અને થોડી વાર થઈ અને મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા, નેત્રો ખુલ્યા જુએ તો ઠાકોરજી દૂર ઠાડા છે। મહાપ્રભુજી એકદમ ઉભા થઈ ગયા, ચોંકી ગયા, અરે પ્રભુ પધાર્યા છે, અરે પ્રભુ આવા દૂર કેમ ઉભા છો, નજીક કેમ ના આવ્યા। ત્યારે કહ્યું મારે તો નજીક જ આવતું હતું પણ આ આપનો સેવક મને બરજો મને વડે છે ને મને દૂર ઉભા રહેવાનું કહ્યું, મને દૂર રોકી દીધો। નારાજ થયા મહાપ્રભુજી, કહ્યું દમલા આમ ઠાકોરજીને કેમ દૂર રોક્યા। ત્યારે દમલાજીએ કહ્યું હું તો આપનો સેવક છું પ્રભુ, હમણાં હું જેની સેવામાં છું એના સુખનો વિચાર કરવો એ જ મારો સેવક ધર્મ છે। અને આવા નુપુર પહેરીને શ્રીનાથજી પધાર્યા, છુમ 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 કરતા ઉપરથી આવતા હતા અને જો નિકટ આવે અને આપ પોડ્યા હો, નુપુરની ધ્વનિ આપને સંભળાય ને આપની નીંદ તૂટી જાય તો મારો તો સેવક ધર્મ જતો। અને એટલા માટે મેં ઠાકોરજીને રોક્યા, ત્યારે મહાપ્રભુજી બરજ્યા દમલા આવું ક્યારે નહીં કરું। ત્યારે સ્વયં ઠાકોરજીએ દમલાજીનો પક્ષપાત કર્યો, અરે શ્રી વલ્લભ આ બરજો નહીં એને, એણે તો એનો સેવક ધર્મ કર્યો છે, એ સાચો છે, વૈષ્ણવ આવો જ હોવો જોઈએ, સેવક આવો જ હોવો જોઈએ, એણે આપના સુખનો વિચાર કર્યો એટલા માટે હું અધિક પ્રસન્ન થયો છું। કારણ કે જે એણે મારા સુખનો વિચાર કર્યો હોત અને આપને શ્રમ કરાવ્યો હોત તો હું પ્રસન્ન ન થાત, પણ એણે આપને અધિક સુખ આપ્યું એટલે હું વધારે પ્રસન્ન થયો। એને બરજો નહીં, એને જે કર્યું બરાબર કર્યું। અને ત્યારે ઠાકોરજી આવ્યા, મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા અને કહ્યું મહાપ્રભુજીએ કે બાબા શું આજ્ઞા છે। ત્યારે ઠાકોરજીએ કહ્યું શ્રી વલ્લભ હું આપને એક વાત કહેવા આવ્યો છું। અચ્છા બાબા આજ્ઞા કરો, આપને શું મનોરથ છે। ત્યારે ઠાકોરજીએ કહ્યું કે શ્રી વલ્લભ મને ગાય બહુ પ્રિય છે,
મને ગાય ખૂબ અધિક પ્રિય છે, મને ગાય લઈને આપો ને। ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા, પોતાના હાથમાં યજ્ઞ કરવાની સોનાની પવિત્રી હતી એ વૈષ્ણવને આપીને કહ્યું, જાઓ આ વેચીને તત્કાલ અમારા શ્રીનાથજી બાવા માટે ગાય લઈને આવ। અને વૈષ્ણવ ગાય લઈને આવ્યા અને ઠાકોરજી ખૂબ પ્રસન્ન થઈ ગયા, ગાયની સાથે ખેલવા લાગ્યા અને દમલાજી પર ખૂબ પ્રસન્ન થયા કે આ એક સાચો વૈષ્ણવ છે, એને એની વૈષ્ણવતા નિભાવી। આમ દમલાજી પરમ વૈષ્ણવ છે, સર્વ વૈષ્ણવી સૃષ્ટિના મૂળ વૈષ્ણવ સ્વરૂપ એ દમલાજી છે। અને દમલાજી કોણ છે? તો કે દમલાસુ અમલા, જેના હૃદયમાં શ્રીજી કરતા પણ શ્રી વલ્લભમાં અધિક સ્નેહ છે એ જ દમલા છે। અને એ જ ભાવના આપણા વૈષ્ણવી જીવનનું પરમ લક્ષ્ય છે, પરમ ધર્મ છે। તો આવા પ્રથમ વૈષ્ણવ શ્રી દામોદર દાસજીના આપણા સર્વના વંદન કરીએ છીએ અને એમની વાર્તાને વિરામ આપીએ। સો મહાપ્રભુજી કે એસે સેવક વકી વાર્તા કહાં લો કહીએ, જો સદાય ભગવદ રસને છકે રહે, આવા મહાપ્રભુજીના સેવકને આપણે વંદન કરીએ। કારણ કે હો વારી ઇન વલ્લભિયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇન કે ચરનંતર। દમલાજી અને આપણા મહાદાવ આપણા હરિરાયજી તો એમ કહે કે આવા વૈષ્ણવ પર તો મારી જાતને નોછાવર કરી દઉં, મારા શરીરના પાથરના કરું, આવા વલ્લભિયો જીવનમાં ક્ષણવાર માટે પણ મળી જાય તો અમારી પુષ્ટિ ભક્તિ ફલિત થઈ જાય, એમ અમારે હરિરાયજી કહે। અને હવે સમય પણ થવા આવ્યો છે, પ્રથમ દિવસનો ગુસાઈજીનો ઉત્સવ આજે છે, આપણા બધાનું મહદ ભાગ્ય છે આપણે બધા જ ભેગા મળી અને વાર્તા સાહિત્યનું રસપાન કરી રહ્યા છીએ, અને એની સાથે સાથે ગુસાઈજીના આ પરમ ઉત્સવને ઉજવવાનો અવસર મળ્યો છે। તો ગુસાઈજીનો આ જલેબી ઉત્સવ આ બધા પ્રસંગને જાણો છો, શ્રી અમારા ગોપાલદાસજી ત્રીજા અખ્યાનને ગાતા ગુસાઈજીના મંગળ પ્રસંગોનું સ્મરણ કરતા, પોષણ મધ્યાને નો મે શ્રીનાથજી અકાજી ઉરપણ્યો આનંદ આ ચંદ્રશ્રી વૃંદા વન તણો પ્રગટ્યો આ ચંદ્રશ્રી વૃંદાવન તણો નોમ પસંદ કરી પ્રગટ થવા માટે કેમ? કારણ નંદ મહોત્સવની નોમ અને રામનવમીની પણ નોમ આ બંને અવતાર નોમમાં થયા, તો કહ્યું નોમ એટલા માટે કે કૃષ્ણ જેવો આનંદનું દાન કરવા અને કૃષ્ણ જેવી લીલા કરવા ગુસાઈજી પધાર્યા છે, સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા છે અને આચાર્ય રૂપે પધાર્યા એટલે રામની મર્યાદાનું પણ પાલન કરશે, એમ રામની મર્યાદા અને કૃષ્ણનો આનંદ આ બંને જે એક સ્વરૂપમાં દાન કરશે એટલા માટે નોમની પસંદગી ગુસાઈજીએ કરી છે। જ્યારે મહાપ્રભુજીના વહુજી નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવી રહ્યા છે, મરક મરક મરકી રહ્યા છે ઠાકોરજી, પ્રશ્ન કર્યો, હે મહાપ્રભુજી આજે હું ઠાકોરજીને ઝુલાવતી હતી